વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે સરસ અને મજામાં હશો. અત્યાર સુધી તમે ધીમે ધીમે તૈયારીઓ પણ કરી રહ્યા છો. લગભગ આપણે ઉદ્વિકાસવાળું ચેપ્ટર કે જેનું વેટેજ છે 7 માર્ક, એના અંત ભાગમાં છીએ. અને પાઠનો છેલ્લો ટોપિક છે આજે માનવની ઉત્પત્તિ અને ઉદ્વિકાસ. આખી જે પ્રક્રિયા છે એ ઉદ્વિકાસની પ્રક્રિયાને અંતે માનવની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, માનવનો ઉદ્વિકાસ કેવી રીતે થયો છે એ આપણને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો આજના જે ટોપિક છે એ ટોપિકની ચર્ચામાં આપણે જોઈએ તો માનવની ઉત્પત્તિ અને ઉદ્વિકાસ કેવી રીતે થઈ છે એની આપણને એક સરસ મજાની સમજૂતી આપેલી છે. અન્ય પ્રાણીઓની જેમ માનવ પણ ઉત્પત્તિ અને ઉદ્વિકાસની એક આખી ઢબ દર્શાવે છે. ઢબનો મતલબ છે એક આખો ક્રમ છે. એવું નથી કે માનવ ક્યાંકથી કાંઈ ટપકી પડ્યા છે, બરાબર છે? તમને ખ્યાલ આવે કે એક આખો ક્રમ છે કે કેવી રીતે ઉદ્વિકાસ થયો હશે અને આખી પ્રક્રિયા આપણને શું સમજાવવાનો પ્રયત્ન કરે છે. માનવના પૂર્વજો અંગેની જે સ્પષ્ટતા છે, જો આપણે એ સ્પષ્ટતાને મેળવવી હોય તો પૃષ્ઠવંશીઓનો જે ઉદ્વિકાસના વૃક્ષનું જે મૂળ છે એને આપણે જોવું જરૂરી બને. અને આપણે એવું કહી શકીએ કે લગભગ 480 મિલિયન વર્ષો પૂર્વે આપણી શ્રેણીના જે પૂર્વજો છે એ પૂર્વજો, આપણી શ્રેણી, આપણને ખબર હોવી જોઈએ કે સાહેબ આપણી શ્રેણી કઈ છે. તો સાહેબ એપ એ આપણી શ્રેણી કહેવાય, બરાબર છે? આપણે પ્રાઇમેટ્સ શ્રેણીના સભ્યો છીએ. પ્રાઇમેટ્સ કે એપ બંને એક જ કહેવાય, ટૂંકમાં વાનરોની શ્રેણી છે આપણી. તો તમે એવું કહી શકો કે સાહેબ એટલા વર્ષો પૂર્વે આપણી શ્રેણીના જે પૂર્વજો છે એ લગભગ મીઠા પાણીની અંદર ક્રોસોપ્ટેરિજિયન મત્સ્ય, આ આપણા સિલેબસમાં નથી પણ તમારી જાણકારી માટે મેં તમને થોડીક માહિતી આપી. ક્રોસોપ્ટેરિજિયન જે માછલીઓ છે એ માછલીઓ સ્વરૂપે જીવતા હતા. અને પ્રાઇમેટ્સના ઉદ્વિકાસના પથમાં આવતા જે અન્ય પૂર્વજો છે એનો એક તમને ક્રમ આપતો જાઉં એટલે તમને પણ એની ખબર પડતી જાય. મારો કહેવાનો મતલબ એવો છે કે આપણે એવું કહીએ છીએ કે આપણા પૂર્વજો અથવા તો આપણા ઉભયજીવી કે સરિસૃપ કે વિહક, બરાબર છે, કોઈ પણ સજીવ હોય, એ બધાના જે પૂર્વજો છે એ બીજું કોઈ નથી પણ માછલીઓ છે. એવું આપણે શરૂઆતથી અગાઉથી ભણતા આવ્યા છીએ કે આ બધાના જે પૂર્વજો છે કોણ છે, તો કે સાહેબ માછલીઓ છે. બધા જ માછલી જેવા પૂર્વજોમાંથી જ ઉતરી આવ્યા છે. અને લગભગ 480 મિલિયન વર્ષો પહેલાં મેં કહ્યું એ પ્રમાણે માછલીનું પણ નામ આપ્યું. કઈ માછલી કીધી? તો કે સાહેબ ક્રોસોપ્ટેરિજિયન મત્સ્ય. એમાંથી જ તેઓ ઉતરી આવ્યા હશે એવું સમજાવવામાં આવે છે. અને આ રીતે એક પછી એક ઉદ્વિકાસનો ક્રમ આગળ વધતો ગયો. અને આમ શું થતા ગયા? તો કે સાહેબ સસ્તન પ્રાણીઓ પૃથ્વી પર આવતા ગયા. એક નાની સરખી માહિતી છે હું તમારી સમક્ષ રજૂ કરું એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ઉદ્વિકાસના પથમાં, ઉદ્વિકાસની જે પ્રક્રિયા છે એમાંથી કયા કયા સજીવો કેવી રીતે ક્રમશઃ વિકાસ પામ્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકશો એટલે તમને ખ્યાલ આવશે કે સૌ પ્રથમ દેખાય છે તમને કે એક સાહેબ ક્રોસોપ્ટેરિજિયન મત્સ્ય ઉદ્ભવ્યા. ક્રોસોપ્ટેરિજિયન માછલીઓ કે જેમાંથી શું થયું? તો કે સાહેબ લોબિરિન્થોડેન્ટ જેવા, ડોન્ટ જેવા ઉભયજીવી ઉદ્વિકાસ પામ્યા. એના પછી કોટિલોસોર જે સરિસૃપ પ્રાણીઓ છે એમાંથી ઉદ્ભવ પામ્યા. બીજા એક સરિસૃપ થેરાપસીડ જે ઉદ્ભવ પામ્યા. પછી કીટાહારી સસ્તન પ્રાણીઓ, કીડી ખાઉં છે કે બીજા અન્ય જે છે. અને પછી એમાંથી પ્રાઇમેટ્સ જેવા પ્રાણીઓ આવ્યા અને એમની બે ફાંટા પડ્યા, બે શ્રેણીઓ બની, બરાબર છે? બે આ રીતે, તો એક પ્રોઝિમિન્સ બન્યા અને બીજા એન્થ્રોપોઇડ્સ બન્યા. પ્રોઝિમિન્સ કે જેમાં ટ્રી શ્રૂનો સમાવેશ થાય, લેમુર છે, લોરિસ છે વગેરે, અને એન્થ્રોપોઇડ્સ કે જે આપણો વર્ગ છે, આપણી ઉપશ્રેણી છે, જેમાં ગિબન છે, ઉરાંગઉટાંગ છે, ચિમ્પાન્ઝી, ગોરેલા, વાનર અને માનવ. ટૂંકમાં આ બધાના નામ તમને જોઈને ખબર પડી ગઈ કે માનવના બધા જ પૂર્વજો છે. ઉરાંગઉટાંગ, ગોરિલા, બરોબર, પછી ચિમ્પાન્ઝી, ગિબન, આ બધાની ખાસિયત છે કે તેઓ આપણી જેમ જ જીવન જીવે છે. ફરક એટલો છે કે તેમની પાસે વાચા નથી, બસ આટલો જ ફરક છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે લગભગ કેટલા, તો કે 15 મિલિયન વર્ષો પૂર્વે ડ્રાયોપિથેક્સ તથા રામાપિથેક્સ નામના પ્રાઇમેટ્સ અસ્તિત્વમાં આવ્યા હશે. અહીંયા મેં નામ લખ્યું છે, બે નામ લખ્યા. એક શું છે? તો કે સાહેબ ડ્રાયોપિથેક્સ. અને બીજા કયા છે? તો કે સાહેબ બીજા જે છે શું નામ લખ્યું? તો કે સાહેબ રામાપિથેક્સ. કેટલા મિલિયન વર્ષો પૂર્વે? તો આંકડો પણ યાદ રાખીશું. તો અહીંયા લગભગ 15 મિલિયન વર્ષો પૂર્વે કેટલા કીધા બેટા મેં? તો કે સાહેબ 15 મિલિયન વર્ષો પૂર્વે શું? તો કે ડ્રાયોપિથેક્સ અને રામાપિથેક્સ જેવા જે
સજીવો છે, પ્રાઇમેટ્સ જે છે એ અસ્તિત્વમાં આવ્યા હશે અને આમની પાસે કેટલાક લક્ષણો હતા, જેમ કે તેઓ વાળ ધરાવતા હતા, બરાબર છે, વાળવાળા, તેમજ તેઓ ગોરિલા અને ચિમ્પાન્ઝીની જેમ ચાલતા હતા. વિદ્યાર્થી મિત્રો, તમે જો બરોબર અવલોકન કરો ને તો તમને ખ્યાલ આવે કે ગોરિલા અને ચિમ્પાન્ઝીના જે પશ્વ ઉપાંગ છે અને એમના જે પંજા છે, બરાબર, એમની જે આંગળીઓ છે, સમ્મુખ આંગળીઓ હોય. સમ્મુખનો મતલબ શું? તો આમ સામસામે હોય, બરાબર. ગોરિલા અને ચિમ્પાન્ઝીના પગ આમ હોય, આપણા પગ બેટા આમ હોય, આપણે આમ ચાલીએ છીએ, આમ ચાલીએ છીએ. ગોરિલા અને ચિમ્પાન્ઝી એ આમ સમ્મુખ આંગળીઓ આ રીતે ચાલતા હોય. એટલે કે મારો કહેવાનો મતલબ તમને ખબર પડી ગઈ કે સાહેબ તેઓ વાળ ધરાવતા, વાળવાળા અથવા તો વાળ ધરાવતા હતા, ગોરિલા અને ચિમ્પાન્ઝીની જેમ ચાલતા હતા, અને રામાપિથેક્સ કે જેઓ વધુ એપ જેવા હતા. એપ એટલે વાનર, અને વાનર એ આપણી શ્રેણી છે, બરાબર છે. અને રામાપિથેક્સ જે છે, ડ્રાયોપિથેક્સ, એ એપ જેવા હતા. અને રામાપિથેક્સ કેવા હતા? તો સાહેબ વધુ માનવ જેવા હતા. આ બંનેમાં આટલો તફાવત છે કે આ વધુ વાનર જેવા દેખાતા હતા અને રામાપિથેક્સ એ વધુ મનુષ્ય જેવા દેખાતા હતા, માનવ જેવા દેખાતા હતા. આમનું નામ રામાપિથેક્સ એટલા માટે રાખવામાં આવ્યું છે કે એમના જે અશ્મિઓ છે એ અશ્મિઓ ક્યાંથી મળી આવે? તો કે સાહેબ એમના જે અશ્મિઓ છે એ અશ્મિઓ ભારત અને આસપાસના જે બીજા જે ભાગો છે, બરાબર, જેમ કે એવું કહી શકાય કે એમના અશ્મિઓ ભારત અને આફ્રિકામાંથી મળી આવ્યા લગભગ 12થી, અહીં લખ્યો છે આપણે આટલો, 15 મિલિયન વર્ષો પહેલે, અને રામ ભગવાનના નામ ઉપરથી એમને આપણે રામાપિથેક્સ તરીકે ઓળખીએ છીએ. બીજા જે છે એના પછીની જે સમજૂતી છે, તો કે સાહેબ અહીં ઇથોપિયા તથા તાંઝાનિયામાંથી એમના કેટલાક અશ્મિઓ માનવ અસ્થિઓ જેવા મળી આવ્યા. અને આ માનવીઓ જે છે એમની વિશેષતાઓ એ હતી કે એ માનવીઓ વિશિષ્ટતાઓ કે જે માન્યતાને આગળ વધારે છે, 3-4 મિલિયન વર્ષ પૂર્વે માનવ જેવા પ્રાઇમેટ્સ પૂર્વ આફ્રિકામાં શું કરતા હતા? તો સાહેબ પૂર્વ આફ્રિકામાં વિચરણ કરતા હતા. અને એમની ખાસિયત એ હતી કે તેઓ 4 ફૂટથી વધારે ઊંચાઈ ધરાવતા ન હતા. આ એમની ખાસિયત હતી. કેટલી કીધી બેટા મેં? તો કે સાહેબ 4 ફૂટથી વધારે ઊંચાઈ ધરાવતા ન હતા અને તેઓ સીધા ચાલતા હતા, બરાબર છે. એટલે ધીમે ધીમે તમે જોશો તો કે સાહેબ ધીમે ધીમે શું થવા માંડ્યો છે? તો કે સાહેબ ધીમે ધીમે હવે ઉદ્વિકાસ થવાની શરૂઆત થઈ ગઈ છે મનુષ્યના. એના પછી લગભગ કેટલા મિલિયન? તો કે સાહેબ 2 મિલિયન વર્ષ પૂર્વે નામ લખ્યું છે ઓસ્ટ્રેલોપિથેસિન, યાદ રાખીશું અને આંકડો લખી દઉં કેટલા. તો કે સાહેબ 2 મિલિયન વર્ષ પૂર્વે ઓસ્ટ્રેલોપિથેસિન સંભવત પૂર્વી આફ્રિકાના ઘાસના મેદાનોમાં રહેતા હતા. પુરાવાઓ દર્શાવે છે કે તેઓ શરૂઆતમાં પથ્થરોનો ઉપયોગ હથિયારો બનાવવામાં કરતા અને એ હથિયારોથી તેઓ શિકાર કરતા હતા, પણ મૂળભૂત રીતે તેઓ ફળો ખાતા હતા. આ પછી એમની બર ખાસિયત હતી. શું કહ્યું મેં? તો કે સાહેબ 2 મિલિયન વર્ષો પહેલાં આપણે એવું કહી શકીએ કે ઓસ્ટ્રેલોપિથેસિન એ પૂર્વી આફ્રિકાના ઘાસના મેદાનોમાં રહેતા હતા. અને એમના જે પુરાવાઓ છે, એમનો જે અભ્યાસ છે, એવું સમજાવે છે કે તેઓ પથ્થરોનો ઓજારો બનાવવામાં હથિયારો તરીકે ઉપયોગ કરતા અને એના વડે તેઓ શિકાર કરતા, પણ તેઓ મૂળભૂત રીતે ફળાહારી હતા. એટલે કે તેઓ મૂળભૂત રીતે ફળો ખાતા હતા. શોધવામાં આવેલા જે કંઈ અશ્મિઓ છે એ અશ્મિઓનો અભ્યાસ એવું પણ બતાવે છે કે કેટલાક અશ્મિઓ છે ને એ બીજા અશ્મિઓ કરતા, અસ્થિઓ જે છે એ અસ્થિઓમાંના કેટલાક અસ્થિઓ જુદા હતા, ભિન્ન હતા. આ જીવને પ્રથમ માનવ જેવા કહેવાતા માનવીય હોય તેવા, પ્રથમ માનવ જેવા કહેવાતા માનવીય હોય એવા જે પ્રાઇમેટ્સ મળી આવે એમનું નામ હતું હોમો હેબિલિસ, બરાબર છે. તો આ એક નામ યાદ રાખીશું. પ્રથમ માનવ જેવા જે અસ્થિઓ મળી આવ્યા, પ્રથમ માનવ જેવા કહેવાતા માનવીય હોય તેવા શું નામ હતું પ્રાઇમેટ્સનું? તો કે સાહેબ હોમો હેબિલિસ હતું. તેમના મગજની ક્ષમતાની ખાસિયત હતી કે સાહેબ તેઓ 650-800 સીસીનું મગજની ક્ષમતા, સીસીનો મતલબ થાય ક્યુબિક ઘન સેન્ટીમીટર. અને તેઓની ખાસિયત પણ એ હતી કે તેઓ માંસ ખાતા ન હતા. તો આ હોમો હેબિલિસ લગભગ 1.5 મિલિયન વર્ષો પહેલા, બરાબર છે, 1.5 મિલિયન વર્ષો પહેલા હોમો ઇરેક્સ અસ્તિત્વમાં આવ્યા. અને 1891માં આમના જે અશ્મિ છે એ અશ્મિ જાવા અને બાલી તરીકે ઓળખાતા ટાપુઓ છે વિશ્વમાં, એ જાવામાંથી
એમને શોધી કાઢવામાં આવ્યા બરાબર. અને આમના જે અશ્મિઓ છે એ અશ્મિઓ ચીનની અંદર પેકિંગ, શાંઘાઈ અને બીજિંગ આવા મોટા મોટા શહેરો છે. તો પેકિંગની અંદરથી પણ આમના અશ્મિઓ મળી આવ્યા, એટલે આ જે હોમો ઇરેક્ટસ છે એમને જાવા મેન તરીકે પણ ઓળખવામાં આવે છે અને એમને જ પેકિંગ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે. કે જેમના મગજની જે ક્ષમતા હતી એ કેટલી હતી, તો કે સાહેબ એમના મગજની ક્ષમતા એ લગભગ 900 સીસીની હતી. 900 સીસીની હતી એટલે કે તેઓ 900 ક્યુબિક ઘન સેન્ટીમીટર મગજની ક્ષમતા ધરાવતા પ્રાઇમેટ્સ હતા. અને આમની ખાસિયત એ હતી કે તેઓ માંસ ખાતા હતા. તો હોમોહેબિલિસ અને હોમો ઇરેક્ટસ બંનેને જુદા પાડતી અહીં સરસ મજાની બે સમજૂતી તમને મળી ગઈ. હોમોહેબિલિસ કે જેઓ 650 થી 800 ક્યુબિક ઘન સેન્ટીમીટરની મગજની ક્ષમતા, જ્યારે અહીંયા 900, આ માંસ ખાતા ન હતા. અને આમની ખાસિયત એ હતી કે તેઓ માંસ ખાતા હતા, બરાબર છે. તો બંને વચ્ચે તમને ફેર ખબર પડી ગઈ અને પરીક્ષાની અંદર પણ તમે આ પ્રકારનો MCQ એટેન્ડ કરી શકો. એના પછી બીજા જે પ્રાઇમેટ્સ અસ્તિત્વમાં આવ્યા એમનું નામ હતું, તો એમનું નામ હતું નિયન્ડરથલ માનવ. નિયન્ડરથલ માનવ કે જે ખાસ કરીને જર્મનીની અંદર નિયન્ડરથલ નામની ખીણ છે, એ ખીણમાંથી એમના અશ્મિઓ મળી આવ્યા, બરાબર છે. માટે એના નામ ઉપરથી આપણે એમને શું કહીએ છીએ, તો સાહેબ એને નિયન્ડરથલ માનવ તરીકે પણ ઓળખીએ છીએ. જે લગભગ કેટલા, તો કે સાહેબ લગભગ 1,00,000 થી 40,000 વર્ષો પહેલાં પૂર્વ અને મધ્ય એશિયા જે છે એને એના નજીકના વિસ્તારોમાં રહેતા હતા. વિદ્યાર્થી મિત્રો, તો તમને અહીંયા ખબર પડી ગઈ કે આ જે નિયન્ડરથલ માનવ તરીકે ઓળખાતા જે પ્રાઇમેટ્સ હતા એ 1,00,000 થી કેટલા, તો કે સાહેબ 40,000 વર્ષો પહેલાં પૂર્વ અને મધ્ય એશિયાની નજીકના જે વિસ્તારો હતા એમાં રહેતા હતા. એમની ખાસિયત એ હતી કે એમનું જે મગજની ક્ષમતા હતી તો એ લગભગ 1,400 ક્યુબિક ઘન સેન્ટીમીટર. તમે ક્રમશઃ જોતા જાઓ, પહેલાં 650 થી 800, પછી 900 અને પછી હવે 1,400 ક્યુબિક ઘન સેન્ટીમીટર. ટૂંકમાં મગજ જે છે એમાં ક્રમશઃ શું થતો જાય છે, તો સાહેબ મગજની જે ક્ષમતા છે એમાં ક્રમશઃ વિકાસ થતો જાય છે. મગજ મોટું બનતું જાય છે એટલે બૌદ્ધિકથી માંડીને ઘણી બધી બાબતોનો એવું કહી શકાય કે સાહેબ વિચાર શું કહેવાય એની ક્ષમ એમાં શું થતો જાય, તો કે સાહેબ એમાં વધારો થતો જાય છે. આ જે માનવો હતા બરાબર, એમની બીજી એક ખાસિયત એ હતી કે તેઓ શું કરતા, તો કે સાહેબ તેઓ પોતાના શરીરનું રક્ષણ કરવા માટે બરાબર શું કરતા, તો કે સાહેબ ખાલનો ઉપયોગ કરતા. અન્ય પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામતા એ પ્રાણીઓના શરીરની જે ખાલ હતી, જે ચામડી હતી, એ ખાલનો પોતાના શરીરની ફરતે શું કરતા, તો કે સાહેબ એમને વીંટાળી અને અન્ય પ્રાણીઓથી તેઓ પોતાના શરીરનું રક્ષણ કરતા. અને આ જાતિના સજીવો જ્યારે મૃત્યુ પામતા ત્યારે એ જે મૃતકો છે, મૃત્યુ પામેલા જે નિયન્ડરથલ મેન છે બરાબર, નિયન્ડરથલ જે માનવ છે એમને તેઓ જમીનમાં પણ દાટતા હતા. તો એ સમયથી જમીનમાં દફનાવવાની પદ્ધતિનો તમે જોશો તો ક્રમશઃ વિકાસ થતો જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોશો તો તમને ખ્યાલ આવશે, હું એક હમણાં એક આકૃતિ પણ બતાવીશ, એટલે એ આકૃતિમાં પણ તમે મગજની ક્ષમતા અને ધીમે ધીમે એનો અભ્યાસ કરશો એટલે ખબર પડશે. છેલ્લે તો કે સાહેબ હોમોસેપિયન્સ છે. કોણ છે, તો કે સાહેબ હોમોસેપિયન્સ તો ખાસ કરીને લગભગ એવું કહેવાય કે 75,000 થી ચાલુ કરી અને 10,000 વર્ષ પહેલાં, 75,000 થી ચાલુ કરી 10,000 વર્ષ અગાઉ હિમયુગ દરમિયાન શું થયું, તો કે સાહેબ હિમયુગ દરમિયાન તેઓ આફ્રિકામાંથી શું થયા, તો કે સાહેબ આફ્રિકામાંથી અસ્તિત્વમાં આવ્યા. અને એક વખત તેઓ અસ્તિત્વમાં આવ્યા એટલે દુનિયાના બધા જ ખંડોમાં તેઓ સ્થળાંતરિત થયા, એક ખંડમાંથી બીજા ખંડમાં, અને પછી ત્યાં દુનિયાના જુદા જુદા ખંડોમાં તેઓ ભિન્ન જાતોમાં ક્રમશઃ શું થતા ગયા, તો કે સાહેબ ભિન્ન જાતોમાં વિકાસ પામતા ગયા. ચલો આવડી જશે. ખાસ કરીને લગભગ 10,000 વર્ષો પહેલાં કૃષિના આ જે હોમોસેપિયન્સ હતા એમણે 10,000 વર્ષો પહેલાં કૃષિ એટલે ખેતી એની શરૂઆત કરેલી હતી. ધીમે ધીમે તેઓ સમૂહમાં રહેવા માંડ્યા એટલે કે માનવ વસાહત પણ બરાબર શરૂ થઈ ગઈ, જે માનવના ઇતિહાસની વૃદ્ધિ અને સંસ્કૃતિના ઘટાડાનો ભાગ હતો. લગભગ એવું કહેવાય કે પ્રાગૈતિહાસિક ગુફા બર કલાનો જે વિકાસ છે એ લગભગ કેટલા વર્ષો, તો કે સાહેબ 18,000 વર્ષો અગાઉ થયો હતો. અને પ્રાગૈતિહાસિક માનવ દ્વારા તૈયાર કરેલા જે ચિત્રો હતા આટલા હજારો વર્ષો પહેલાં
તૈયાર કરેલા જે ચિત્રો હતા એ આપણા દેશમાં મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશની અંદર સાયસન કરીને જિલ્લો છે એ સાયસન જિલ્લામાં ભીમલકતા ખડક ઉપર, બરાબર છે, તો આ એક નામ પણ યાદ રાખીશું. ખડકનું નામ છે ભીમલકતા, જે ખડક છે એ ખડક ઉપર, બરાબર છે, એ ખડક ઉપર એક ગુફામાં એમના ચિત્રો આજે પણ મળી આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે હોમો સેપિયન્સ સેપિયન્સ બુદ્ધિનો હજુ વધારે વિકાસ થતો ગયો, એટલે હવે હોમો તો એની પ્રજાતિ છે, સેપિયન્સ તો કે સાહેબ એની જાતિ છે, અને ફરી સેપિયન્સ તો કે સાહેબ એની ઉપજાતિ છે. તો હાલના સમયમાં આપણે આધુનિક સસ્તનો છે કે જેને આપણે શું કહીએ છીએ, તો કે જેને આપણે હોમો સેપિયન્સ સેપિયન્સ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ એક આકૃતિ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ક્રમશઃ, બરાબર છે, શું થયું છે, તો કે સાહેબ પુખ્ત આધુનિક માનવ છે, બરાબર છે, પછી બાળ ચિમ્પાંજી છે, અને પુખ્ત ચિમ્પાંજીની ખોપરીની તુલના દેખાય છે તમને કે ક્રમશઃ ખોપરીમાં શું થતો ગયો, તો કે સાહેબ વધારો થતો ગયો, બરાબર છે. બાળ ચિમ્પાંજીની ખોપરી તમે જુઓ તો કે સાહેબ એમાં ધીમે ધીમે શું થતો ગયો, તો કે સાહેબ એ લગભગ માનવની ખોપરી સાથે વધુ મળતી આવે છે, બરાબર છે. શરૂઆતના જે એપ હતા માનવો, શું કહેવાય એમને, એપ માનવ પણ કહેવાય, ઓસ્ટ્રેલોપિથેસન છે ને એને આપણે એપ માનવ પણ કહીએ છીએ, કે જે મોટાભાગના લક્ષણોમાં એપ અને કેટલાક લક્ષણોમાં માનવ તમે જોશો તો એમની હડપચી જે છે ને એનો વિકાસ થયેલો ન હતો. અહીંયા તમે જોશો તો હડપચીનો વિકાસ થયો છે, દેખાય છે તમને, બરાબર. તો આ બધા જે લક્ષણો છે એ લક્ષણોને આધારે આપણે એવું કહી શકીએ છીએ કે આમ શું થયો છે, તો કે સાહેબ માનવની ઉત્પત્તિ થઈ છે અને આમ એનો ઉદ્વિકાસ પણ, આમ ક્રમશઃ એક ઘટના છે, એક ભાત દર્શાવે છે. આ રીતે એક પછી એક, એક પછી એક, બરાબર, મિલિયન વર્ષો પછી ઉદ્વિકાસની પ્રક્રિયા આગળ વધી અને આ આપણને એ ઘટનાને સમજાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ એક મેં સરસ મજાનું તમારા માટે એક, શું કહેવાય, રાઇટિંગ તૈયાર કર્યું છે. તમે એને સ્ક્રીનશોટ પાડીને પણ રાખશો અને જ્યારે રિવિઝન કરવા બેસો ત્યારે આ આંકડા અને નામ જોઈ લો એની સામસામે, એટલે તમારા ભાગે લગભગ કામ અડધાથી પણ ઓછું થઈ જાય અને તમે આનો સરસ મજાનો અભ્યાસ કરી શકો. તો આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને મજા આવી હશે. ઉદ્વિકાસવાળું જે ચેપ્ટર છે એ થોડુંક બેટા અટપટું જરૂર છે, એને વાંચવામાં અને ભણવામાં પણ આપણને થોડો કંટાળો આવે છે, પણ ધીમે ધીમે રોજ એક 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 બે બે ટોપિક તમે તૈયાર કરો અને એને તમે, બરાબર છે, રિવિઝન કરતા રહો તો ભૂલાશે નહીં અને તમે એને લાંબા સમય સુધી યાદ રાખશો. કેટલીક આંકડાકીય માહિતીઓ છેલ્લા બે લેક્ચરમાં પણ આપણે ભણી છે, તો એને પણ તમે નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખો, બરાબર છે. અને સારી સારી જે થિયરીઓ છે આ ચેપ્ટરની અંદર, જેમ કે મિલરનો પ્રયોગ, જે પરીક્ષાની અંદર બહુ જ વારંવાર વારે ઘડીએ પૂછાતો પ્રશ્ન છે, હાલ જ માર્ચમાં જે રિપીટર વિદ્યાર્થીઓ છે ઓક્ટોબર અને જુલાઈમાં આપવાની જે પરીક્ષા છે એમાં મિલરના પ્રયોગની પૂછાયેલી સમજૂતી છે. જૂના સિલેબસોની અંદર અનુકૂલિત પ્રસરણ વારંવાર પૂછાયેલા પ્રશ્નો પૈકીનો એક પ્રશ્ન છે, બરાબર. પછી ડાર્વિનનો સિદ્ધાંત કે જે ખુદાનો પ્રયોગ સમજાવે છે એ પણ સૌથી વધારે પૂછાતા પ્રશ્નો પૈકીનો એક પ્રશ્ન છે. પછી બીજો એક સરસ મજાનો પ્રશ્ન છે જેને આગળ આપણે ચર્ચા કરી છે, તુલનાત્મક રચનાનો અભ્યાસ, બરાબર છે. તુલનાત્મક અંતસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યા જે વારંવાર અને સૌથી વધારે પૂછાતા પ્રશ્નો છે. આ પાઠની એક ખાસિયત એ છે કે મિલરના પ્રયોગ સિવાય બીજી કોઈપણ એક આકૃતિ, કોઈપણ આકૃતિ તમારે ક્યાંય દોરવાની આવતી નથી, એટલે થોડુંક પાઠ ટોકેટિવ છે, બરાબર છે. તમારે એને તૈયાર કરીને, મોઢે કરીને તૈયાર કરવું જ રહ્યું, બરાબર. તો તમે એને આ રીતે તૈયાર કરો એવી આશા છે. બીજો એક સરસ મજાનો પ્રશ્ન છે, હાર્ડે-વિનબર્ગ સિદ્ધાંત, બરાબર છે. તો એ પણ એક સારો પ્રશ્ન છે જે પણ વધારે પૂછાય છે. ઓફલાઇન લેક્ચર જ્યારે ચાલુ થશે ત્યારે હાર્ડે-વિનબર્ગ સિદ્ધાંત ઉપરથી આપણે એના દાખલા ગણતા પણ તમને શીખવાડીશું. હાલ એ આ લેક્ચરમાં શક્ય નથી, એટલે એ પણ આપણે શીખીશું અને એને સમજવાનો પ્રયત્ન કરીશું. નીટમાં એને રિલેટેડ એમસીક્યુ વારે ઘડી આવે છે. અને છેલ્લે તો પૃથ્વી ઉપર જીવનો જે ઉદ્વિકાસ થયો છે, ઉદ્વિકાસની જે પ્રક્રિયા છે એનો એક આખો સંક્ષિપ્ત અહેવાલ આપણે ભણ્યા કે કેવી રીતે ક્રમશઃ પહેલાં અકોષી જીવ ઉત્પન્ન થયા, પછી એમાંથી કોષીય બન્યા, અને પછી એમાંથી એક કોષીયવાળા અને એમાંથી બહુકોષીય બન્યા, પછી કેવી રીતે વનસ્પતિઓનું નિર્માણ થયું, વનસ્પતિઓ ઉદ્વિકાસ પામી, વનસ્પતિઓએ પૃથ્વી ઉપરનું પ્રભુત્વ જમાવી દીધું એટલે પ્રાણીઓનો ઉદ્વિકાસની શરૂઆત થઈ ગઈ,
પ્રાણીઓ ક્રમશઃ માછલીઓ પછી ઉભયજીવીઓ સરીસૃપો અને સસ્તન પ્રાણીઓ પણ કેવી રીતે ઉદ્વિકાસ પામ્યા, આટલો બધો અભ્યાસ કર્યા પછી છેલ્લો આજનો મસ્ત ટોપિક આપણે ભણ્યા માનવની ઉત્પત્તિ અને ઉદ્વિકાસ, કે કેવી રીતે પૃથ્વી ઉપર બરોબર મનુષ્યનો ઉદ્વિકાસ થયો છે, કેવી રીતે આ એક આખો ઉદ્વિકાસનો પથ સમજાવે છે કે કયા કયા પહેલાં પ્રાઇમેટ્સ હતા, આ પ્રાઇમેટ્સમાં ઉદ્વિકાસ થતો ગયો, મગજ હડપચીનો વિકાસ થતો ગયો અને આમ આજે આધુનિક માનવ હોમોસેપિયન્સ સેપિયન્સ અસ્તિત્વમાં છે. તો આઈ હોપ કે આજનો લેક્ચર તમને પસંદ આવ્યો હશે. તમે લેક્ચરને વારંવાર સાંભળો, જુઓ અને હોમવર્ક કરશો તો તમે એવું કહેવાય કે સારી તૈયારી કરી રહ્યા છો. તો તમે અહીંયા આ લેક્ચરને સાંભળશો ધ્યાનપૂર્વક. આ સાથે જ આપણું આજે 7 માર્કનું એક ચેપ્ટર પણ આપણે પૂરું કર્યું અને આજે છેલ્લો લેક્ચર હતો એમાં આપણે બધી જ સમજૂતી પૂરી કરી. તમે મારી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લાઇક કરો એવી આશા. ઓકે, ગુડ બાય.